गुड मॉर्निंग बाळको, कुडा विद्यालय धोरण 3 विषय पर्यावरण। तो बाळक मित्रों, आपणे पर्यावरणनी अंदर पाठકાઓ ભણીએ છીએ, પાઠ 17 જેનું નામ છે પત્રનો પ્રવાસ। તો અગાઉ આપણે તેની અંદર સમીરા અને શર્માની વાતો કરી હતી, કેટલાક પ્રશ્નોના જવાબ જોઈ ગયા, વિકલ્પો જોઈ ગયા ને। તો આજે પત્ર અને ટેલિફોન, જે મોબાઈલ છે, એ બંનેમાં શું ફેર છે, શું સરખું છે બંનેમાં અને શું અલગ છે, એ આજે આપણે જોવાનું છે। તો અહીંયા છે, આપણે કોઈ એક વ્યક્તિને પત્ર લખ્યો છે, તો પત્ર લખ્યો છે, આપણે ટેલિફોન પણ કર્યો છે, તો ટેલિફોન અને પત્રમાં શું સરખું છે અને શું જુદું છે એ લખવાનું છે। તો અહીંયા જો, પહેલાં તો સરખું શું છે એ જોઈએ અને સાથે સાથે જુદું શું છે એ જોઈએ। તો જો અહીંયા ટેલિફોન અને પત્ર બંને સંદેશાની આપ લે કરે છે, પણ બધાને ખબર છે કે આપણે કોઈ સમાચાર લેવા છે, તો કોઈને સમાચાર આપવા છે, તો આપણે પત્ર અને ટેલિફોનનો ઉપયોગ કરીએ છીએ। કામ તો બંનેનું સેમ જ છે કે સંદેશાનું માધ્યમ છે, ઓકે। પછી બંને બધી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે, ટેલિફોન પણ બંને બધી જગ્યાએ, એટલે કે એનો ઉપયોગ બધે થાય છે અને બંને બધી જગ્યાએ તેનો ઉપયોગમાં લઈ શકાય છે। બંને સંદેશાના માધ્યમ તરીકે કાર્ય કરે છે, જે હમણાં જ આપણે વાત થઈ ગઈ કે બંને સંદેશાના માધ્યમ તરીકે કાર્ય કરે છે, પરંતુ બંનેમાં હવે જુદું શું છે એ જોઈએ। તો ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિને અવાજ સાંભળી શકીએ છીએ, પત્રમાં આવું કરી શકાતું નથી। આપણે ટેલિફોન કરીએ યા ફોન કરીએ છીએ તો આપણે સામેવાળી વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ, અને હવે તો અત્યારે મોબાઈલનો યુગ છે, ત્યારે આપણે અત્યારે તો વિડીયો દ્વારા પણ આપણે સામેવાળી વ્યક્તિને જોઈ શકીએ છીએ, જ્યારે પત્રની અંદર આપણે આ યોગ્ય થતું નથી। પછી છે કે પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે છે, આપણે પત્ર બહાર ગામ કે શહેરમાં લખ્યો હોય તો એ પહોંચતા દિવસો લાગી જાય છે, જ્યારે મોબાઈલની અંદર તો આપણે રૂબરૂ વાતો કરી શકીએ છીએ। એટલે કહે છે કે પત્રમાં દિવસો લાગે છે, જ્યારે ટેલિફોન દ્વારા તરત જ વાતચીત કરી શકાય છે, એટલે કે સંદેશો ઝડપથી મળી જાય છે અને પત્રની અંદર સમાચાર મળતા વાર લાગે છે। પત્ર ક્યારે ખોવાઈ જવાની સંભાવના રહેલી છે, જ્યારે ટેલિફોન દ્વારા વ્યક્તિ સામસામે સમાચારની આપ લે કરી શકે છે। આપણે કોઈક વાર એ પણ બની શકે છે પત્ર જે વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે ત્યાં પહોંચી શકે નહીં, એટલે કે આપણે જે સમાચાર મોકલવાના છે એ ઝડપથી આપણે મોકલી શકીએ નહીં, પરંતુ મોબાઈલથી આપણે તરત જ સામેવાળી વ્યક્તિ જોડે વાત કરી શકીએ છીએ। તો અહીંયા મોબાઈલમાં શું સરખું છે અને શું જુદું છે એ આપણે જોયું। તો બાળક મિત્રો, તમારે પણ આ તમારી નોટની અંદર લખવાનું છે, ઓકે। બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બાય।